हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश आखी डुंगरीनू एकदम टेस्टी अने मसालेदार शाक। आ शाक बनावामां तमारे डुंगरी ने भरवानी के मसालो बनावानी पण कोई ज झंझट नथी करवानी। आ शाक आजे आपणे एकदम अलग रीते बनावीशुं अने शाक खावामां तो एटलू टेस्टी बनशे के घरना बधा आंगळा चाटता रही जशे। तो आ वीडियो जोई अने तमे घरे जरूरथी ट्राई करजो। अने तमे चेनल उपर नवा होय तो आ वीडियोनी नीचे आपेला रेड बटन उपर क्लिक करी चेनल ने सब्सक्राइब करी दो अने बाजूमां आपेलो बेल बटन प्रेस करी दो। चेनल ने सब्सक्राइब करवू ए बिलकुल फ्री में छे, तो प्लीज जरूरथी करजो। तो चालो हवे आपणे एकदम टेस्टी एवुं आखी डुंगळीनुं शाक बनावानी शुरुआत करीए। तेना माटे मैं अहीं 10 થી 11 નંગ જેટલી આખી ડુંગળી લીધેલી છે। તો પહેલા તો આપણે ડુંગળીને આ રીતે કટ કરી લેવાની છે અને તેનું જે ઉપરનું પહેલું લેયર હોય તેને પણ આપણે આ રીતે કાઢી લઈશું। ત્યારબાદ હવે આપણે ડુંગળીમાં બે કટ લગાવવાના છે। આ રીતે એક ઊભો આખો અને એક આડો આખો એવી રીતે કરીશું જેથી કરી અને આપણે જે પણ મસાલો એડ કરીએ તે સરસ રીતે ડુંગળીમાં ઉતરી જશે। અને સેમ એવી જ રીતે હવે આપણે બધી જ ડુંગળીઓને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો હવે આપણી બધી જ ડુંગળી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તો હવે આ ડુંગળીમાં ભરવા માટે આપણે મસાલો પણ નથી બનાવવાનો અને ડુંગળીમાં મસાલો ભરવાનો પણ નથી, આપણે તેને એક અલગ રીતે બનાવીશું। તો આ રીતેનું એક પેન લઈ અને આપણે તેમાં તળિયું ઢકાય એટલું તેલ એડ કરીશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ચપટી જેટલી હિંગ અને એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। જીરું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે જે કટ લગાવી અને ડુંગળી તૈયાર કરી છે તેને પણ આપણે તેલમાં એડ કરીશું। આ ડુંગળીને આપણે એકદમ સરસ રીતે બંને તરફ શેકી લેવાની છે। આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અને તમે જોઈ શકો છો આ રીતે તેની સાઈડ પણ આપણે ચેન્જ કરતા જઈશું। અને તમે જોઈ શકો છો આ રીતે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલી આપણે તેને શેકવાની છે। અને મેં અહીંયા થોડી મોટી સાઈઝની ડુંગળી લીધેલી છે, જો તમારે નાની સાઈઝની ડુંગળી લેવી હોય તો એ રીતે પણ લઈ શકો છો। ડુંગળી સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તેને આ રીતે પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ હવે સેમ પેનમાં આપણે બે ચમચી જેટલી આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું જેનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી અને આપણે 2 મિનિટ સુધી સોતે થવા દઈશું। ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલા ક્રશ કરેલા તલ એડ કરીશું અને તેને પણ એક વખત આપણે આ રીતે મિક્સ કરી દેવાના છે। ત્યારબાદ તેમાં 1 કપ જેટલા શિંગદાણા એડ કરીશું જેને પણ મેં આ રીતે ક્રશ કરી લીધા છે, તેને પણ આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ। અને ત્યારબાદ તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલી ક્રશ કરેલી આપણે સેવ એડ કરીશું। મેં અહીંયા સેવ લીધેલી છે, જો તમારા ઘરમાં ગાંઠિયા હોય તો ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો અને સેવ કે ગાંઠિયા કોઈ જ ના હોય તો તમે ચણાના લોટને શેકી અને તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બધી જ સામગ્રીઓને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે કૂક થવા દેવાની છે જેથી કરી અને આપણી ગ્રેવી કાચી ના રહે। તો હવે બધું સરસ રીતે શેકાઈ ગયું છે, તો આપણે તેમાં 1 કપ જેટલી ટામેટાની પ્યુરી એડ કરીશું જેમાં મેં 2 થી 3 જેટલા ટામેટાને ક્રશ કરીને ઉપયોગ કરેલો છે। હવે ટામેટાની પ્યુરીને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। આ રીતે આખી ડુંગળીનું શાક તમે એક વખત ઘરે ટ્રાય કરજો, પછી તમે બીજા બધા જ ભરેલા શાક બિલકુલ ભૂલી જવાના છો, એટલું સરસ બને છે। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। આ સમયે હવે આપણે તેમાં મસાલાઓ એડ કરી દઈએ। તેના માટે એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલું નમક, 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલી હળદર
અને એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ હવે એક વખત આપણે બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ। તમે જેટલી પણ ગ્રેવી બનાવી હોય તેને અકોર્ડિંગ મસાલાને એડજસ્ટ કરી શકો છો। ત્યારબાદ એક મોટી ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું। સ્પેશિયલી આ રીતે ડુંગળીનું શાક બનાવતા હોઈએ તેમાં ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને ત્યારબાદ આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ આપણે તેને કૂક થવા દઈશું। 2 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે। તો આપણી ગ્રેવી બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। આ સમય હવે આપણે તેમાં શેકેલી ડુંગળી એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને મસાલામાં મિક્સ કરી દેવાની છે। તો જોતા મોઢામાં પાણી આવી જાય એટલું સરસ શાક બન્યું છે ને, ટેસ્ટમાં પણ એટલું જ સરસ લાગે છે। અને આ રીતે તમે આખી ડુંગળીનું શાક બનાવશો એટલે તમારે કોઈ સ્પેશિયલી મસાલો કરવાની જરૂર નહીં પડે કે ડુંગળીને ભરવાની પણ જરૂર નહીં પડે, એટલે તમારો સમય પણ બચી જશે અને ડુંગળીનું શાક ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે। હવે લાસ્ટમાં આપણે ઉપરથી આ રીતે થોડી બારીક સમારેલી કોથમરી એડ કરીશું। તો હવે આપણું શાક સર્વ કરવા માટે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે। આ રીતેનું શાક બનાવશો એટલે ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે એટલું એમને ભાવશે। તો તમે પણ એક વખત આ રીતે આખી ડુંગળીનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમારા ઘરે બધાને બહુ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી જ લાગી હશે તો પ્લીઝ આ રેસીપીને એક લાઈક તો જરૂરથી કરજો અને તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો। અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ કરવું પણ બિલકુલ ફ્રીમાં છે। થેન્ક યુ।